બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકામાં વરસાદ વરસ્યો છે. જિલ્લાના ડીસા, થરાદ, ધાનેરા, ભાભર, દિયોદર, વાવ, સુઈગામ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો. બનાસકાંઠાના ડીસામાં વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. તો બીજી તરફ ડીસા અને પાલનપુરને જોડતા નેશનલ હાઈવે પર પાણી ભરાયું છે. નેશનલ હાઈવે પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. ડીસા શહેરમાં ગત મોડી રાત્રિથી ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો અને આજે વહેલી સવારથી જે પ્રમાણે વરસાદનું આગમન થયું છે તેને લઈ લોકોમાં ખુશી જોવા મળી રહી છે. પરંતુ ક્યાંક ને ક્યાંક બપોર બાદ જે પ્રમાણે ભારે વરસાદ પડ્યો છે તેને લઈ હવે નેશનલ હાઈવે પર વરસાદી પાણી ભરાય છે. આપ જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ ડીસા અને પાલનપુરને જોડતો મેઇન નેશનલ હાઈવે છે અને દર વર્ષે અહીં વરસાદી પાણી ભરાઈ જાય છે અને જેના કારણે અહીંથી પસાર થતા જે વાહન ચાલકો છે તે ભારે મુશ્કેલીમાં મુકાય છે. અહીં આજુબાજુ જે સોસાયટીના લોકો છે તે પણ આ રસ્તા પરથી પાણી ભરાવાના કારણે નીકળી શકતા નથી અને ભારે હાલાકામી મુકાય છે. આ બાબતે સ્થાનિક લેવલે અનેકવાર રજૂઆતો કરી છે પરંતુ તેમ છતાં પણ હજુ સુધી પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા કરવામાં આવી નથી ને જેને લઈ ફરી આજે જે પ્રમાણે વરસાદ પડ્યો છે તેને લઈ લોકો મુશ્કેલીમાં મુકાયા છે. આજે આ ડીસા પાલનપુર જે નેશનલ હાઈવે છે હાલમાં સૌથી વધુ વેલુનગર વિસ્તાર પાસે જે નેશનલ હાઈવે પસાર થાય છે ત્યાં વરસાદી પાણી ભરાય છે. ત્યારે આપણે અહીંના વાહન ચાલકો છે તેમની સાથે વાતચીત. શું કહેશો, અહીંયા દર વર્ષે વરસાદી પાણી ભરાય છે? પહેલા તો ડીસા નગરપાલિકાના વોર્ડ નંબર 3 ના અંદર ભાગ આવે છે અને અહીંની અંદર વર્ષો વર્ષ આ તમે જોઈ શકો છો કે નાળી બનાવેલી છે જે આખું ચોકઅપ થઈ જાય, નથી કોઈ સાફ સુથરી કરી શકતા અને વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ એમના નગરપાલિકાના વ્યક્તિઓ કોઈ આવતા નથી, જે તો અધિકારીઓ નથી આવતા અને આ કાયમી માટેનો પ્રશ્ન છે. હવે રજૂઆતો કરી કરી થાકે છે પણ કોઈ કાયમી નિકાલ કોઈ થતો નથી. પાણી આટલા સુધી ગુડા ગુડા સુધી ભરાઈ જાય છે અને વાહન ચાલકો છે, નાના નાના ભૂલકાઓ છે, બધા નિશાળ જતા આવતા જતા છોકરાઓ બીજા છે એ હેરાન થાય છે, પરેશાન થાય છે અને આ જવાબદાર કોણ વ્યક્તિ બને છે? વરસાદનું પાણી ભરાયું છે, કેટલું બહુ તકલીફ પડી રહી છે. ગમે ત્યારે જાઓ ત્યારે પાણીમાંથી આવ્યો પણ પાણીમાં ખરાબ હોય પાણી હોય છે, એના કારણે બધી તકલીફ, બધા સાધનો બધા બંધ થઈ જાય છે અને બહુ તકલીફ પડે છે. આજે કેટલો વરસાદ પાણી ભરાયું? આજે તો તમે દેખો ને ગોડા ગોડા સુધીનું પાણી હતું અને બહુ હેરાન થઈ ગયા. ઘણા ફરીને જાઓ પણ ફરીને જાઓ તો આગળ પણ બધું બનશે એવું પરિસ્થિતિ થઈ છે અને જાઓ ક્યાં. તો આ હતા એના સ્થાનિક લોકો અને વાહન ચાલકો. તેમનું માનવું છે કે જે પ્રમાણે વરસાદ પડ્યો છે અને જે દર વર્ષે આ વરસાદી પાણી ભરાય છે અને તેના કારણે વાહન ચાલકો અને અહીંથી પસાર થતા વિદ્યાર્થીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે, ત્યારે તાત્કાલિક ધોરણે વહીવટી તંત્ર દ્વારા આ પાણીનો નિકાલ કરવામાં આવે તેવી માંગ છે. રોહિત ઠાકોર, VTV ન્યૂઝ, બનાસકાંઠા.